સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી ઘનશ્યામલાલજીની હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસના દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવવામાં આવ્યો હતો, જેમાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ શ્રી ઘનશ્યામલાલજીની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોરા ભરવામાં આવ્યા હતા, જેમાં ફૂલોનો હિંડોરો, ફળોનો હિંડોરો, સૂકા મેવાનો હિંડોરો જેવા હિંડોરા બનાવવામાં આવ્યા હતા. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોરો બનાવ્યો હતો, જેમાં આબેહૂબ મ્યુઝિક, સંગીત, લાઇટો સાથે હિંડોરા આસોપાલવના પાના સાથે આબેહૂબ સજાવવામાં આવ્યા હતા. તો વૈષ્ણવ સમાજના ભાઈ બહેનોએ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિર વ્યવસ્થા સ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોરો બનાવવામાં આવ્યો હતો. તો મંદિરના સંકુલમાં ભજન કીર્તનનો પણ કાર્યક્રમ હરિભક્તો દ્વારા યોજાયો હતો. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. આજે અમારા વૈષ્ણવ બધા સૌ ભેગા થઈ અને હિંડોળો કર્યો, આસો પાલવના તોરણ બાંધી અને હિંડોળો સજાયો. બહુ આનંદથી શ્રાવણ ભાદોના હિંડોળા દર વર્ષે થાય છે, એ રીતે થયા. મોરના ટહુકા, કોયલ ગાજે, બધું ગાજવીજ સાથે બધાને દર્શન, સારા હિંડોળાનો લાભ મળ્યો છે અને આવો વૈષ્ણવો લાભ આવતા રહે એવું. સર્વે સખી મંડળોએ સરસ રીતે ભાગ લીધો અને સૌએ સામૂહિક સેવા કરી અને અતિ અદભુત એવો બ્રજધામમાં હિંડોળો બન્યો હોય એવી અલૌકિક એક અલૌકિક કામના અમારી પૂરી થઈ અને દર વર્ષે આવા જાત જાતના હિંડોળા પ્રાંતિજ મંડળમાં થતા રહે છે અને ભગવાન અમને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને ખૂબ ખૂબ સેવા કરવાની તક આપે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રાંતિજ ગામની અંદર મદન મોહનલાલજીની હવેલી છે, ઘનશ્યામલાલની હવેલી છે અને અહીંયા રોજ જુદા જુદા હિંડોળા થાય છે. દરેક વૈષ્ણવ અમે પ્રેમથી હળી મળીને દર્શન કરીએ છીએ, બધી બહેનો સેવાનો લાભ લે છે અને આજે અમારા જે શ્રાવણ ભાદરવાના હિંડોળા થયા છે એ અમને ખરેખર એવું લાગે છે કે અમે જતીપુરામાં ગિરિરાજને ત્યાં ઊભા છીએ એવું અમને લાગે છે. એટલે અમારે વ્રજમાં જવાની જરૂર નથી, પ્રાંતિજમાં જ અમને વ્રજ દેખાય છે અને અમે શ્રાવણ ભાદર બહુ સારી રીતે દર્શન કર્યા અને સખી મંડળ એક જ મનથી અને એક જ ભાવથી અમે દર્શન કર્યા અને અમારા સખી મંડળ વ્રજનું મંડળ ચાલે છે એમાં કીર્તનો બધી બહેનો અમે કરીએ છીએ અને હૃદયથી અમે બધાને મળી અને જય શ્રી કૃષ્ણ કહી અને છૂટા પડીએ છીએ. અને આજે સરેશ્વર ભગવાનના દર્શન એવા થયા કે આખી રાત અમે એવું વિચારીશું કે અમે આજે જતીપુરામાં બેઠા છીએ, ગિરિરાજના જ દર્શન કરીએ છીએ અને ગિરિરાજ જે જ અમારી જોડે છે એવી અમને આશા છે. ખૂબ સરસ રીતે બહેનોએ મંદિરમાં મહિલા મંડળે સરસ રીતે ઠાકોરજીના હિંડોળાનું આસોપાલવ તથા વર્ષા ઋતુના દર્શન અલૌકિક રીતે સરસ આયોજન કરે, જે આજરોજ ગામના સર્વ વૈષ્ણવો તથા ધર્મપ્રેમી જનતાએ સરસ રીતે દર્શનનો લાભ લીધો અને મુખ્યાધી તથા મંદિરના દરેક સભ્યોએ ખૂબ સરસ રીતે સાથ સહકાર આપ્યો અને બધા પ્રાંતિજમાં ધર્મપ્રેમી જનતાને ખૂબ સરસ રીતે ઠાકોરજીના દર્શનનો આનંદ મળ્યો. જય શ્રી કૃષ્ણ.